મિત્રો, હવે આપણે સમસ્થાનિકો અને સમભારિકો વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલા તો નામ જોઈએ. સમસ્થાનિકો, આઈસો ટોપ્સ. આઈસો એટલે કે સમાન, સરખા, અને ટોપ એટલે કે સ્થાન. તેમનું નામ સમસ્થાનિકો શા માટે પડ્યું? એનું કારણ એ છે, કારણ કે આ તત્વના પરમાણુઓ જે સમસ્થાનિકો હોય છે તે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર, જેનો અભ્યાસ આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5માં કરવાના છીએ, તે આધુનિક આવર્ત કોષ્ટકમાં એક તત્વના જેટલા પણ સમસ્થાનિકો હોય છે એ બધા જ એક જ બોક્સમાં ગોઠવાયેલા હોય છે. તે શા માટે એક જ બોક્સમાં ગોઠવાયેલા હોય છે તેનું પણ કારણ છે. કારણ કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વોની ગોઠવણી પરમાણ્વીય ક્રમાંકના આધારે કરવામાં આવે છે. હવે સમસ્થાનિકો વિશે જોઈએ, આપણને ખ્યાલ આવશે કે શા માટે તેને સમસ્થાનિકો કહેવામાં આવ્યા છે. જે પરમાણુઓમાં પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તેવા પરમાણુઓને આપણે સમસ્થાનિકો તરીકે ઓળખીએ છીએ. ફરી વખત, પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તેવા પરમાણુઓને આપણે એકબીજાના સમસ્થાનિકો કહીએ છીએ. એક ઉદાહરણ લઈએ. અહીંયા ક્લોરિનના બે સમસ્થાનિકો આપેલા છે, જેમાં પરમાણ્વીય ક્રમાંક બંનેનો 17 છે, એટલે કે પરમાણ્વીય ક્રમાંક સમાન છે, પરંતુ પરમાણ્વીય દળ 35 અને 37 અલગ અલગ છે. તો આ બંને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. મેં હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી પરમાણુ ક્રમાંકના આધારે કરવામાં આવે છે. માટે જો સમસ્થાનિકોના પરમાણુ ક્રમાંક સમાન હોય તો તેઓ એક જ બોક્સમાં ગોઠવાશે, માટે તેઓને આપણે સમસ્થાનિકો તરીકે ઓળખીએ છીએ. સમસ્થાનિકોની અંદર પરમાણુ ક્રમાંક સમાન છે, માટે પ્રોટોનની સંખ્યા તો સમાન જ હોય છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે. આપણે થોડી વાર પહેલાં જોયું કે પરમાણ્વીય દળ કોને કહેવાય. પરમાણ્વીય દળ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. હવે પ્રોટોનની સંખ્યા તો સરખી જ છે, તો પરમાણ્વીય દળ અલગ કેવી રીતે હોઈ શકે? એક જ ઓપ્શન છે, જો ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તો. માટે આપણે કહી શકીએ કે કોઈ પણ સમસ્થાનિકોના પરમાણુઓમાં ન્યુટ્રોનની સંખ્યાના તફાવતના કારણે જ તેઓ સમસ્થાનિકો બને છે. ઉદાહરણ તરીકે, અહીંયા પરમાણ્વીય દળ 12 છે, પરમાણુ ક્રમાંક 6 છે, એટલે કે 12માંથી 6 જાય તો 6 વધે, એટલે કે કાર્બન 12ની અંદર ન્યુટ્રોનની સંખ્યા 6 થઈ, જ્યારે કાર્બન 14માં ન્યુટ્રોનની સંખ્યા 14 - 6 = 8 થઈ. બંને કાર્બન જ છે, બંનેના પરમાણ્વીય ક્રમાંકો સરખા જ છે, પરંતુ તેઓના પરમાણ્વીય દળ જુદા જુદા છે, એટલે કે તેની ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે. આ રીતે યુરેનિયમના ત્રણેય સમસ્થાનિકોમાં પણ પરમાણુ ક્રમાંક સરખા છે, પ્રોટોનની સંખ્યા સરખી છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 232 - 92 = 140, 235 - 92 = 143, અને 238 - 92 = 146 ન્યુટ્રોન તેમાં આવેલા છે. હાઇડ્રોજનના પણ ત્રણ સમસ્થાનિકો છે, જેમના નામ હાઇડ્રોજનના પ્રથમ નામ પ્રોટિયમ, ત્યાર પછી ડ્યુટેરિયમ અને ત્યાર પછી ટ્રિટિયમ છે. હાઇડ્રોજનનો પ્રથમ સમસ્થાનિક પ્રોટિયમ એક પણ ન્યુટ્રોન ધરાવતો નથી, જેને આપણે મુખ્ય હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ. જુઓ, પરમાણ્વીય દળ 1, પરમાણ્વીય ક્રમાંક 1 - 1 = 0. ડ્યુટેરિયમમાં 1 ન્યુટ્રોન હોય છે, જ્યારે ટ્રિટિયમની અંદર 2 ન્યુટ્રોન હોય છે. આમ પ્રોટોનની સંખ્યા સમાન છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે, માટે તેઓને સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. સમસ્થાનિકો બીજી એક લાક્ષણિકતા એ ધરાવે છે કે તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. રાસાયણિક ગુણધર્મો સમાન હોવાનું કારણ શું? તો કે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ કે કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મો તેની ઇલેક્ટ્રોન રચનાને જવાબદાર છે. તમામ તત્વો
જેટલા પણ તત્વો અસ્તિત્વ ધરાવે છે એ દરેકના રાસાયણિક ગુણધર્મો તેના ઇલેક્ટ્રોન રચનાને આધીન છે, એના માટે જવાબદાર છે. હવે સમસ્થાનિકોમાં માત્ર ન્યુટ્રોનની જ સંખ્યા અલગ હોય છે, પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હોતી નથી. જો તેઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, ઇલેક્ટ્રોન રચના સમાન હોય, તો તેઓના તમામ રાસાયણિક ગુણધર્મો સમાન જ જોવા મળવાના છે. તો આ સમસ્થાનિકો વિશેની વાત છે. એવી જ રીતે હવે બીજી વસ્તુ છે જેનું નામ છે સમભારિકો. નામ પરથી જ ખ્યાલ આવી શકે, સમ એટલે કે સરખા, ભારિકો ભાર, પરમાણ્વીય ભાર, પરમાણ્વીય દળની વાત કરવામાં આવી છે. જે તત્વોના પરમાણ્વીય દળ સમાન હોય, જે તત્વોના પરમાણુઓના પરમાણ્વીય દળ સમાન હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય, તેઓને અહીં સમભારિકો તરીકે ઓળખવામાં આવ્યા છે. આઈસો બાર્સ જેને કહેવામાં આવે છે. અહીંયા બે ઉદાહરણ આપ્યા છે, કાર્બન અને નાઇટ્રોજન. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તેનું પરમાણ્વીય દળ 14, જે સમસ્થાનિકની આપણે હમણાં ચર્ચા કરી હતી તે. નાઇટ્રોજન પરમાણ્વીય ક્રમાંક 7, પરમાણ્વીય ભાર 14. જુઓ, બંનેના પરમાણ્વીય દળ 14 છે પરંતુ તેમના પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા છે. એવી જ રીતે આર્ગોન અને કેલ્શિયમ, બંનેના પરમાણ્વીય ક્રમાંકો અનુક્રમે 18 અને 20 છે, એટલે કે પરમાણ્વીય ક્રમાંક છે જુદા જુદા છે પરંતુ તેઓના પરમાણ્વીય ભાર 40-40 એ સમાન છે. તો આવા તત્વોને, આવા પરમાણુઓને આપણે સમભારિકો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આઇસોટોન અને રેડિયો સક્રિયતા વિશે ચર્ચા કરીશું. નામ સમજીએ, આઇસોટોન શું છે? આઈસો એટલે કે સમાન, જે વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. પણ ટોન શબ્દ એ ન્યુટ્રોન માટે વપરાયેલો છે, માટે જે પરમાણુઓમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેઓને આપણે આઇસોટોન તરીકે ઓળખીએ છીએ. પણ નવાઈની વાત એ છે કે આઇસોટોનમાં માત્ર ન્યુટ્રોનની સંખ્યા જ સમાન હોય છે, તે પરમાણુઓના પરમાણ્વીય ક્રમાંક તેમજ પરમાણ્વીય દળ બંને તદ્દન અલગ અલગ જોવા મળે છે, તેઓ સમાન હોતા નથી. જેનું એક ઉદાહરણ અહીંયા આપેલું છે, સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફર. આ ત્રણેય તત્વોના પરમાણ્વીય ક્રમાંકો જુદા જુદા છે, અનુક્રમે 14, 15 અને 16. ત્રણેયના પરમાણ્વીય દળ પણ જુદા જુદા છે, 30, 31 અને 32. પરંતુ જો ન્યુટ્રોનની સંખ્યા શોધવામાં આવે તો 30 - 14 = 16 આવશે. ફોસ્ફરસ માટે 31 - 15 = 16 આવશે અને સલ્ફર માટે 32 - 16 = 16 જ આવશે. ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે આપણે પરમાણ્વીય દળમાંથી પરમાણ્વીય ક્રમાંક, એટલે કે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરીએ તો આપણને ન્યુટ્રોનની સંખ્યા મળી શકે છે. આ રીતે વ્યાખ્યા મુજબ આ ત્રણેયની અંદર પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ બંને જુદા જુદા છે પરંતુ તેઓમાં માત્ર ન્યુટ્રોનની સંખ્યા જ સરખી છે, માટે તેને આપણે આઇસોટોન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે બીજી વસ્તુની વાત કરીએ જેનું નામ છે રેડિયો સક્રિયતા, રેડિયો એક્ટિવિટી. આપણે આ શબ્દ વારંવાર સાંભળતા હોઈએ છીએ પરંતુ આપણને આ શબ્દ વિશે કે તેના કન્સેપ્ટ વિશે ખ્યાલ નથી હોતો. શબ્દને છૂટો પાડીએ, સમજીએ. રેડિયો એટલે કે રેડિયેશન, રેડિયેશન એટલે કે વિકિરણ. એક્ટિવિટી એટલે કે સક્રિયતા. કોઈ પરમાણુના કેન્દ્રમાંથી જ્યારે વિકિરણો ઉત્પન્ન થવાનું શરૂ થાય, પરમાણુનું કેન્દ્ર એ વિકિરણની દ્રષ્ટિએ સક્રિય બને, ત્યારે આ ઘટનાને રેડિયો સક્રિયતા તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગે ઊંચા પરમાણ્વીય દળ ધરાવતા તત્વોના પરમાણુઓ રેડિયો સક્રિયતાનો ગુણધર્મ ધરાવે છે. આગળ આપણે ચર્ચા કરીએ છીએ કે રેડિયો સક્રિયતા શા માટે ઉદ્ભવે છે, પરંતુ સમગ્ર આધુનિક આવર્ત કોષ્ટકના અભ્યાસ પરથી માલુમ પડે છે કે મોટાભાગના રેડિયો સક્રિય તત્વોના પરમાણ્વીય દળ ખૂબ જ ઊંચા હોય છે, આશરે 180-190ની ઉપર. તેઓ જ રેડિયો સક્રિયતાનો ગુણધર્મ ધરાવે છે. અમુક અપવાદો છે પરંતુ મોટાભાગના તત્વોના પરમાણ્વીય દળ તો ખૂબ જ ઊંચા જ છે કે જે રેડિયો સક્રિયતા ધરાવે છે.
યુરેનિયમ તત્વ એ 92 નંબરનું તત્વ છે, એટલે કે પ્રોટોનની સંખ્યા છે 92. જ્યારે તેનો પરમાણવીય ભાર એટલે કે કુલ ન્યુક્લિયોન્સ એ 238 છે. આ ખૂબ જ મોટું દળ ધરાવતું તત્વ છે. આ તત્વના કેન્દ્રમાંથી ઘણી વખત 3 પ્રકારના વિકિરણો ઉદ્ભવે છે, જેના નામ છે આલ્ફા, બીટા અને ગેમા, જેમાંથી આલ્ફા અને બીટા આ બંને કણો અથવા વિકિરણો એ વીજભારયુક્ત છે, જેમાં આલ્ફા ધન વીજભારિત છે, બીટા ઋણ વીજભારિત છે અને ગેમા વિકિરણ છે તે વીજભાર વિહીન છે, તે વીજભાર ધરાવતું નથી. પરંતુ હવે પ્રશ્ન એ છે કે યુરેનિયમના કેન્દ્રમાંથી શા માટે વિકિરણ ઉત્સર્જિત થાય છે, રેડિયો સક્રિય તે શા માટે બને છે? તો જેમ જેમ પરમાણુનું પરમાણ્વીય દળ વધતું જાય તેમ તેમ તેના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યામાં એટલે કે ન્યુક્લિયસની સંખ્યામાં વધારો થતો જોવા મળશે. આ વધારાની સાથે સાથે પરમાણુનું જે કેન્દ્ર છે અસ્થાયી બનવા લાગે છે અને અસ્થાયી બનવાથી તેમાંથી આલ્ફા, બીટા અને ગામા આમ 3 પ્રકારના વિકિરણો છે તેનું ઉત્સર્જન થવાનું શરૂ થઈ જાય છે. આ માટેની એક ખાસ શરત છે. ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર આશરે 1.6 બને અથવા તેનાથી વધે ત્યારે જ તત્વ રેડિયો સક્રિય બને છે. અહીં પણ અપવાદો છે, પરંતુ મોટા ભાગે રેડિયો સક્રિયતા માટેની શરત એ છે કે 1.6 જેટલો ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર હોવો જોઈએ. ઉદાહરણ તરીકે યુરેનિયમ, જેમાં પ્રોટોનની સંખ્યા 92 છે જ, ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે 238 માઇનસ 92 કરીએ એટલે આપણને 146 ન્યુટ્રોન મળશે. હવે ન્યુટ્રોનની અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર શોધીએ તો 146 ભાગ્યા 92 બરાબર 1.58 મળે છે, જેને આપણે આશરે 1.6 કહી શકીએ. આ પરથી કહી શકાય કે યુરેનિયમ છે તે રેડિયો સક્રિયતાના ગુણધર્મ ધરાવે છે. રેડિયો એક્ટિવ તત્વોના ઘણા બધા ઉપયોગો પણ છે. કેન્સરની સારવારમાં રેડિયો એક્ટિવ તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જે અશ્મિઓ હોય છે, જૂના પુરાણા જે મૃત પ્રાયઃ સજીવો છે તેમના હાડકાં કે તેમની છાપમાંથી તેમની ઉંમરનો અંદાજ લગાવવો હોય તો કાર્બન-14 જેવા રેડિયો એક્ટિવ સંસ્થાનિકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આ હતી વાત રેડિયો સક્રિયતા વિશે.